દેશમાં ચાલુ વર્ષે પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રથમ વખત મોટા પાયે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસ પરિવારની સાથે શહેરીજનો પણ ગરબાની રમઝટ માણી શકશે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે બે વર્ષે અટકી પડેલી જનજીવનની ગાડી હવે પાટા ઉપર આવી ચૂકી છે ગણેશ મહોત્સવની રંગેચંગે ઉજવણી કર્યા બાદ લોકો હવે નવલા નોરતા માટે સજ્જ બન્યા છે ભવિષ્યમાં ચાલુ વર્ષે ઠેર ઠેર ગરબાના આયોજન થયા છે ત્યારે વાલીઓને તેમની દીકરીઓની પણ ચિંતા સતાવી રહી છે બાળકીઓની યુવતીઓ સલામતી અને સુરક્ષા સાથે ગરબા રમી શકે તે માટે ભરૂચના પોલીસ હેડક્વાર્ટરના વિશાલ મેદાન ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે ભરૂચ એસપી ડૉક્ટર લીના પાટીલે જણાવ્યું હતું કે સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નવતર આયોજન કરવામાં આવ્યું છે પોલીસ પરિવારની સાથે અન્ય લોકો પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે આવી ગરબાની રમઝટ માણી શકશે ગરબા મહોત્સવની ધામધૂમથી ઉજવણી થાય તેના માટેની તૈયારીઓ ચાલી રહી છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પોલીસના પરિવારના સદસ્યો અને ભરૂચના નાગરિકો અહીંયા ગરબા રમી શકે શાંતિથી અને સલામતીના માહોલમાં એ માટે આયોજન કરવામાં આવ્યું છે દસે દસ દિવસ અમે અહીંયા ઓર્કેસ્ટ્રા સાથે આ ખૂબ સુંદર ગરબા આયોજિત થવાના છે તો ભરૂચવાસીઓને અમે આમંત્રણ આપીએ છીએ પોલીસ પરિવારના સદસ્યો જનરલી પોલીસના માણસો બંદોબસ્તમાં હોય તેથી તેઓ નથી જઈ શકતા તો એમનું પણ વેલફેર ધ્યાનમાં રાખીને એમના માટે આ આયોજન કરવામાં આવ્યું છે અને ભરૂચવાસીઓ પણ સાથે સાથે અમારી સાથે એક સારા વાતાવરણમાં ગરબા કરી શકશે